समाचार राजकोट थी। राजकोट मां जुगार नो किस्सो सामे आव्यो छे, तेमां हवे चौंकावनारा खुलासा थई रह्या छे अने क्यांक क्राइम ब्रांचना कर्मीनी ज आमां संडोवणी होय तेवी हाल तो प्राथमिक विगतो सामे आवी रही छे। एवरेस्ट बिल्डिंगनी ऑफिसमां चालता जुगारनो केस जेमां पोलीसनी तपासमां चौंकावनारी हकીકતનો ખુલાસો, જુગાર માટે ક્રાઇમ બ્રાન્ચના કર્મીએ મૌખિક મંજૂરી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। કથિત પોલીસ કર્મીનું નામ ખુલતા ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે સંડોવણીના પુરાવા મળ્યા બાદ થઈ શકે છે કડક કાર્યવાહી। એ ડિવિઝન પોલીસે જુગારમાં 25 લોકોની ધરપકડ કરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી મોહિત। શિવાની, તાજેતરમાં રાજકોટના ત્રિકોણબાગ નજીક આવેલ એવરેસ્ટ બિલ્ડિંગની ઓફિસમાં એક જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો અને એ ડિવિઝન પોલીસ દ્વારા 25 જેટલા જુગારીઓની અહીં જુગાર રમતા ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે જે જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો તેમાં ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મી છે તેમના દ્વારા મૌખિક મંજૂરી છે તે આપવામાં આવી હતી અને તેની આ મીઠી નજર હેઠળ આ જુગારનો અડ્ડો છે તે ધમધમી રહ્યો હતો, જેને લઈને જ હવે ડીસીપી કક્ષાના અધિકારી છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ પોલીસ કર્મી છે તેમના દ્વારા કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે કે કેમ અને અથવા તો આ જુગારના અડ્ડામાં તેની કયા પ્રકારની ભૂમિકા હતી તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે। જો તેની સંડોવણી અને તેના પુરાવા છે તે મળશે તો જરૂરથી આકરા પગલા લેવાઈ શકે છે અને તેમની જિલ્લાભાર બદલી થવા સુધીના કડક પગલા છે તે લેવાઈ શકે છે। જી શિવાની, બિલકુલ। તો જુગાર રમવા માટે ક્રાઇમ બ્રાન્ચના કથિત કર્મીએ જ મૌખિક મંજૂરી આપી હોવાનો અત્યારે તો ખુલાસો થઈ રહ્યો છે અને જો આ બાબતમાં કંઈ પણ તથ્ય નીકળે તો એ ગંભીર વિષય કહી શકાય। જો કે સંડોવણી અંગે પુરાવા મળતાની સાથે જ તપાસ પણ કરવામાં આવશે, કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે।